सूरत महानगरपालिकामां मेयर माटे करोड़ों रूपियानो आलिशान बंगलो तैयार करवामां आव्यो छे। लाखो रूपियाना लाइटिंग अने लाखो रूपियाना फर्निचर माटेनो खर्चो तेमज राखवा माटे पण खर्चनी व्यवस्था करवामां आवी छे। परंतु आश्चर्यजनक बाबत सामे आवी छे के मेयरना मूंगा दाट बंगलाना रसोड़ा माटे रूपिया 2.50 लाखना वासनो खरीदाता शहેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। બંગલામાં રહેવા માટેની વ્યવસ્થા એપ્રિલ 2020માં કરી દેવામાં આવી હતી, જેના વાસનનો ખર્ચ 10 ઓગસ્ટ 2021ના દિવસે મૂકવામાં આવ્યો હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પાલિકાના સત્તાધીશો પોતાના માટેની સુવિધા કરોડો રૂપિયાના ખર્ચે કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરત કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ હોવાની સ્થિતિ શાસક અને વિપક્ષ બંને સારી રીતે જાણી રહ્યા છે। આવી સ્થિતિમાં પણ શાસકો પોતાના માટેની સુવિધામાં કોઈ પણ પ્રકારની કસર નથી કરી રહ્યા, પછી તે મોંઘી દાટ નવી નકોર કાર ખરીદવાની વાત હોય કે પછી કોર્પોરેટર અને મોંઘા લેપટોપ આપવાની વાત હોય, પ્રજાના પૈસા વેડફવામાં કોર્પોરેશન કોઈ પણ પ્રકારની કસર રાખી રહી નથી। મેયરના રસોડા માટે વાસનો ખરીદવામાં આવ્યા છે તેને લઈને હવે પણ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે। જાહેર બાંધકામ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણકાણે જણાવ્યું છે કે સુરત શહેરના મેયરના બંગલોના રસોડા માટેની વાસણોની ખરીદી કરવામાં આવી છે, જેમાં આશ્ચર્યજનક બાબત સામે આવી રહી છે। આટલી મોટી રકમની ખરીદી કરવામાં આવે તો તેના માટે ટેન્ડરિંગ કરવું જોઈએ, પરંતુ તેને ટેન્ડરિંગ કર્યા વગર ખરીદી કરવામાં આવી છે। જે પીડબ્લ્યુડી કમિટીની હું એક સદસ્ય છું જાહેર બાંધકામ સમિતિનો, અને એની જ્યારે ફાઇલો અમે 18 તારીખ માટેના મિટિંગ મળવાની હતી, તો 16-17 તારીખની આજુબાજુ અમે જ્યારે ફાઇલો વાંચતા હતા ત્યારે મારા ધ્યાનમાં એક કામ નંબર 5ના જે 34 લાખ 50 હજારનો ટોટલ ખર્ચો કરવામાં આવ્યો છે એ પેપર હાથમાં આવ્યું, એ પેપરની અંદર એક નાનું એવું બિલ છુપામાં આવેલું હતું 2,50,000નું। જ્યારે એની ડિટેલ વાંચી તો ખબર પડી કે મેયરશ્રીના બંગલામાં વાસણની ખરીદી કરવાની છે। એટલે મને પણ એવું લાગ્યું કે મેયરશ્રી માટે 2,50,000ના આજે 2,50,000માં તો લોકો સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવીને મકાન ચાલુ કરી શકે છે, રૂમ પોતાનું નવું ઘર ચાલુ કરી શકતા એવી પરિસ્થિતિ હોય, જ્યારે મેયરશ્રી જે પોતે 4 વ્યક્તિ રહે છે એના માટે 2,50,000ના વાસણો ક્યાંક ને ક્યાંક આમાં ગેરરીતિ થઈ એવું લાગે છે। એટલે કમિટીની અંદર પણ અમે આનો વિરોધ નોંધાવેલો હતો, પણ હું અને માનનીય કનુભાઈ ગેડિયા મારા જે સાથી કાઉન્સિલર છે અમારા 2 લોકોના મત આમની વિરોધમાં પડે વોટિંગ થાય ત્યારે, અને બાકીના 7 સભ્યો જે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના સંચાલિત તો ના કહી શકાય પણ સીઆર પાટીલ ભાવની ઓફિસેથી સંચાલન થતું એવી રીતે આ લોકોને આદેશોનું પાલન કરવાનું હોય છે, અને એ લોકોએ આ સ્થાનિક ઠરાવને મંજૂરી આપી દીધી અને કામને પાસ કરી દીધું છે। આ જે બિલ છે તે ક્યારે રજૂ કરવામાં આવ્યા, અને મેયરના ઘરમાં ફક્ત 4 જ છે તો 2,50,000 વાસણનું શું કરશે? મેં તમને કીધું કે કલમ 73D આ ભ્રષ્ટાચાર કરવા માટેની સૌથી કામગાર કલમ કહી શકાય। આ કામમાં એવું હોય છે કે તમે 100-125 રૂપિયાના કામો કરો, પણ આ કામો તમે ગોતવા જાઓ તો તમને જનરલી ક્યાંય જોવા ના મળે। તમને એવું કહેવામાં આવ્યું કે વિવિધ જગ્યાઓ પર ફૂટપાથ રિપેરિંગ કરવાનું છે 15 લાખની મર્યાદા, આ વિવિધ જગ્યાઓ હું ચેલેન્જ આપું છું કે કોઈ વ્યક્તિને મળે, એટલે આવી રીતે આમાં 30-35% કામ થાય ને બાકીનો ભ્રષ્ટાચાર થઈ જાય છે, અને આ ભ્રષ્ટાચારના બિલો આ લોકો મજા આવે એવી રીતે દર વખતે પાસ કરે છે। તમે અત્યાર સુધીનો રેકોર્ડ કાઢજો કે અમે આવા કેટલા કામોનો વિરોધ કમિટીની અંદર નોંધાવ્યો છે, આ કોઈ ખાલી બહારનો વિરોધ નથી, અમે અંદર પણ અમારો વિરોધ નોંધાવતા હોઈએ છીએ। હેમાલીબેનનું એવું કહેવું છે કે મારા આવ્યા પહેલાંના આ બિલ છે, મારી બેનશ્રીને એ જ કહેવું છે કે તમારા આવેલા પહેલાંના આ જો બિલ હતા તો અત્યાર સુધી આ જે તે સ્ટીલ વાસણવાળા ભંડારવાળા જે ભાઈ છે એમને અત્યાર સુધી બિલ શા માટે ના મૂક્યા, શું આટલા બધા તમારી ઉપર મહેરબાન હતા? આ સૌથી મોટો સવાલ છે।